ऑफिशियल न्यूज चैनल ऑफ वडोदरा। विश्व में एकमात्र नर्मदा नदी ने जीवंत नदी नू बिरुद अपायु छे। कोरोना महामारी वच्चे अने वत्ता पॉल्यूशन वच्चे गुजरातवासीओ माटे एक सारा समाचार आव्या छे। गुजरातनी जीवादोरी समान नर्मदा नदीना जळनी शुद्धतामां जब्बर वधारो थयो होवानो एक अभ्यासमां सामे आव्यो। देश अने दुनियामां छेल्ला बे वर्षथी चालती कोरोना महामारीए अनेक खाना खराबी सर्जी, साथे हजारो लोकोने मृत्यु निपजाव्या। जो कि कोरोना लॉकडाउन वच्चे गुजरातनी जीवादोरी समान गणाती मां रेवा डेमथी डाउन स्ट्रीममां 168 किलोमीटरमां 70 वर्ष बाद फरी जीवनदायिनी निर्मळ शुद्ध स्वच्छ अने सीधा पीवा योग्य बनी छे। मध्यप्रदेशना अमरकंटकथी भरूच जिल्लाना समुद्र संगम 1312 किलोमीटरमां नीचाणवासमां छेल्ला केटलाक वर्षोथी नर्मदा नदी मृत पर्याय बनता जळ जीवन उद्योगो खेती साथे 9 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા। જેપીસીવી દ્વારા નર્મદા નદીના પાણીના અલગ અલગ 13 સ્થળો પરથી નમૂના લઈ કરાયેલી તપાસમાં પાણી એ ગ્રેડનું હોવાનું સામે આવ્યું છે। એટલે કે હાલ નદીનું પાણી ફિલ્ટર કર્યા વગર પણ પીવાલાયક બન્યું। સરદાર સરોવર નર્મદા ડેમ છેલ્લા 3 વર્ષથી તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે સંપૂર્ણ ભરાઈ રહી છે, જેના મીઠાફળ હવે 168 કિલોમીટરના ડાઉન સ્ટ્રીમમાં જોવા મળી રહ્યા। એક તબક્કે નીચાણવાસમાં અસ્તિત્વ ગુમાવી દેનાર નર્મદા નદી આજે ભર ઉનાળે ફરી બે કાંઠે વહેવા સાથે તેના જળ પીવા ખેતીલાયક તેમજ જળ અને જીવન સૃષ્ટિ માટે ફરી જીવનદાયી બની ગયા છે। ભરૂચ જિલ્લામાં 4 વર્ષ પહેલા નર્મદા નદીના નીર ઉદ્યોગો માટે પણ ઉપયોગમાં આવે તેવા નહોતા, એટલે કે વિવિધ માપદંડોને લઈ નર્મદાનું પાણી ઈ કેટેગરી કરતાં પણ ઉતરતું હતું। અચ્છા, મારું નામ હેમલ બેરાવાલા છે। હું ઘણા સમય પછી અહીંયા ભરૂચ આવ્યો છું ને કોઈ પર્સનલ કામના કારણે હું અહીંયા નદીના સ્થળે આવ્યો છું ને જોયું કે ઘણું સારી ને ક્લીન નદી લાગે છે। કમ્પેરેટિવલી 2-4 વર્ષ પહેલાં જ્યારે હું આવ્યો હતો ત્યારે ઘણું સોલ્ટી લાગતું હતું પાણી, અમે ટેસ્ટ કર્યું હતું, પણ હવે અત્યારે જોઈએ છે કે પાણી ઘણું ક્લીન છે અને સંસ્થાએ સારું એવું કામ કર્યું છે।